તો આપણી સાથે ખાખરા પીઝા આવી ગયા છે ભાઈ, વડોદરાની અંદર મોં જ પડી ગઈ છે આયા છે ત્યારથી, કારણ કે જે અમુક પીઝા બી બહુ જોરદાર ખાખરા પીઝા. પણ એક્ચ્યુઅલી મારો કોન્સેપ્ટ છે જે સર્ચ મેં તમને પહેલા જ કીધું, હા જે સર્ચ કરવાનો જે કોન્સેપ્ટ છે એ મારો હોય છે. મારે ખાખરા પીઝા ના જે આવે છે કસ્ટમર જે લાઈક કરે છે તે મોસ્ટ ઓફલી સેટરડે સન્ડે, જેમાં ચીઝ આવે ને એટલું સમજી લેવાનું કે સુરત ની રેસીપી છે. ના, બરોડા ની અંદર બહુ ખાય છે, બરોડા ની અંદર બહુ ચીઝ ખાય છે. તો કેમ છે મારા વૈભવ? સારી વડોદરા ને વડોદરાની અંદર આવી ગયા છે ફરી એકવાર, ને પ્રથમવાર સિરીઝ બનાવવા અમે આવ્યા હતા, પછી ઘણો સારો પ્રેમ મળ્યો, દરેક વિડીયોને આપણે સારા વ્યૂઝ આવ્યા, એટલે મને એવું થયું કે લાવો ભાઈ ચલો ફરી એકવાર વડોદરાની મોજ કરીએ. શરૂઆત અહીંથી કરી હતી, આપણે આંટીના ઢોસા ટ્રાય કર્યા હતા, હવે આજે આપણે શું ટ્રાય કરવાના છે? અને તમારું નામ જણાવશો સાહેબ? મારું નામ છે વિશાલ. વિશાલભાઈ, આપણે અહીંયા કમાડીબાગ કહું ને તો સવારે 5 વાગે ચાલુ થઈ જાય છે, અને 4:30-5 વાગે પબ્લિક અહીંયા આગળ હોય છે. 4:30-5 વાગે, હા સવારે પહેલા અહીંયા 5 વાગે બધી આઈટમો મોસ્ટલી મળી જતી હોય છે આપણને. અને આ એક એવી જગ્યા છે ને કે એવું મોટું માર્કેટ ભરાય છે વડોદરામાં, જે વડોદરામાં આના સિવાય બીજી કોઈ એવી જગ્યા નથી જ્યાં આટલી બધી પબ્લિક તમને મળે. આમ જોવા જાઓ તો સવારે આરામથી 10,000 પબ્લિક તમને મળી જાય આરામથી. અને ખાવાની પણ એટલી બધી આઈટમ છે કે તમે ભૂલી જશો કે ભાઈ હું ખાઉં હું નહીં, કન્ફ્યુઝ થઈ જશો. અરે પબ્લિક બહુ જોરદાર છે. અને આ બાજુ તમે જોશો કે શરૂઆતથી જે મેઇન ગેટ છે એનો ત્યાંથી લઈ ને જે એન્ડ સુધી વચ્ચે સુધી તમને પબ્લિક દેખાશે, અને નાના નાના સ્ટોર અને બધા હસબન્ડ વાઈફના વધારે સ્ટોર છે, મોસ્ટલી એવું છે. અને એક નાનું સરખું ટેબલ રાખીને સ્ટાર્ટઅપ કરેલું છે, તો બહુ વાર નહીં કરીએ આપણે અંદર જઈશું. અને આજે આપણે ખાખરા પીઝા ટ્રાય કરવાના છે. ખાખરા પીઝા પ્રેમલભાઈ એવું છે કે અહીંયા આટલા બધા સ્ટોલ છે, પણ અહીંયા છે ને ભૂંગળા બટેટા એક જ જગ્યાએ મળે છે, એક બે જગ્યાએ મળે છે, જેમાં આ એક જગ્યા એકદમ યુનિક છે અને બહુ લોકો આવે છે અહીંયા. ભૂંગળા બટાકા અને ખાખરા પીઝા, ખાખરા પીઝા ટ્રાય કરવા પડશે. ચાલો ટ્રાય કરીએ. તો બહુ વાર નહીં કરીએ આપણે અંદર જઈશું ને મોજ કરીશું. આવી જાઓ મારી સાથે ફરી એક વાર. આપણે 5 વસ્તુ રાખીએ છીએ, એક ખાખરા પીઝા, માં પછી ભૂંગરા બટાકા, મસ્કાબન, બોઇલ ચણા જે આપણે દેશી ચણા આપણે કહીએ છીએ તે, અને બીજું પૂના મિસળ. એ પૂના મિસળ આપણું રવિવારે જ હોય છે. એની અંદર વેજીટેબલ્સ આવશે, કોર્ન આવશે, સેવ સિંગ બધું મિક્સ આવશે. બધા રિવ્યુમાં એવું કહેતા હોય છે કે બહુ હેલ્ધી ખાખરા હોય છે ખાખરા પીઝા. એનું કારણ છે કે જે આપણે પીઝા કહીએ છીએ તે બધી વસ્તુ મેદાની હોય છે, જ્યારે ખાખરો આપણો ઘઉંનો હોય છે, એના લીધે આ હેલ્ધી હોય છે. આ રટલામી સેવ યસ થોડી ડુંગળી હોય તો
તંદુરી માયો, સિમ્પલ માયો, ચાટ મસાલો, આમ વિચાર ક્યાંથી આવ્યો કે આપણે આની શરૂઆત કરવી છે? કે વડોદરા મેં નહીં સાંભળ્યું કે બહુ મળતા હોય આ વસ્તુ, આ વાનગી. હવે એની અંદર એવું છે કે આ એકચ્યુઅલીમાં કોન્સેપ્ટ છે સુરતનો, આપણે ના નહીંથી કહેતા, પણ સુરતની અંદર આ ચાલુ થયું હતું ને તેનો કોન્સેપ્ટ આપણે અહીંયા આગળ લાવ્યા છે. ઓહો, એવું છે. સુરત પછી ખાલી આપણે ત્યાં સિવાય, આપણા સિવાય બીજે કોઈ જગ્યાએ ખાખરા પીઝા મળતા નથી. અને આ પીઝા ખાવા માટે આપણે કેટલા કેટલા દિવસ મળે અહીંયા વીકમાં? હું સન્ડે, સેટરડે સન્ડે મળે, ખાલી સેટરડે સન્ડે. ખાખરા પીઝાના જે જે આવે છે કસ્ટમર, જે લાઈક કરે છે, તે મોસ્ટ ઓફલી સેટરડે સન્ડે. સેટરડે સન્ડે. અને આપણે જે ખાખરા વાપરીએ છે એ ભાઈ થોડા થિકનેસ વાળા પણ હોય છે, પ્લસ આ જીરા ખાખરા છે. જીરા ખાખરા? હા. આ તમે જાતે બનાવો? ના, બનાવડાવું છું. ઓકે. ઓર્ડર આપીને બનાવડાવું છું, કારણ કે એની અંદર ટોપિંગ આવે ને, એટલા માટે એને જે બીજા બધા જે બજારમાં માર્કેટમાં જે મળે છે એ થોડા પાતળા હોય છે. એના લીધે શું થાય કે ટોપિંગ જે એની પર હું કરું ને તે પીગળી જાય, પીગળી જાય, સોફ્ટ સોફ્ટી થઈ જાય, જ્યારે આ બેઝ મારે થોડો હેવી રાખવો પડે. હા, આવશે ગ્રીન ચટણી ટોપિંગમાં. હા બેટા, ટોમેટો સોસ, આ બેઝ એટલો બધો હેવી હોય છે કે તેની અંદર જો કોઈ પણ કસ્ટમર આવે ને એક ખાઈ લે ને તો બપોરનું જમવાનું ભૂલી જાય. શું વાત કરો, આજે તમે ખાવા નહીં જાય બપોર અમને? યસ. આમ મોસ્ટલી આમ ખાખરા તૂટે ને તો બધી બાજુ તૂટી જતા હોય, પણ તમે જે રીતે કટિંગ કરો છો ને એટલું તૂટે છે, એ સારું ગમ્યું મને આજે. મલબારી સેવ. કઈ સેવ? મલબારી. મલબારી કહેવાય ને? યસ. કઈ રીતે? કે છે બધા કે મલબારી સેવ છે આપણે, બાકી એનું મલબારી ક્યાંથી નામ પાડ્યું તે મને ખબર નથી. જેમાં ચીઝ આવે ને એટલું સમજી લેવાનું કે સુરતની રેસીપી છે આ. ના, બરોડાની અંદર બહુ ખાય છે, બરોડાની અંદર બહુ ચીઝ ખાય છે. ગમે તેવું કરો તો આણંદ, આણંદ જ ચીઝ લાવ્યું ને, અમૂલ જ લાવ્યું ને. હા, એ તમે આપણે અહીંયા આગળ 6:30 વાગ્યાથી લઈને 10:30-11 વાગ્યા સુધી હોઈએ છીએ. ઘર માટે એક ભૂંગળા બટાકા તૈયાર કરજો. અને શું પ્રાઇસ હોય છે ભૂંગળા બટાકા? 40 રૂપિયા. આમ તમને કેવો અનુભવ થાય છે? અને એના પહેલા બીજું કંઈ કશું કરો છો ખરા તમે? મારું વર્ક એકચ્યુઅલી, મારું બીજું વર્ક છે, એજ્યુકેશનનું વર્ક છે. હા, એડમિશનનું વર્ક મારું છે, કોલેજમાં એડમિશન્સ કરું છું. અને જે આપણે કોલેજીસ હોય નર્સિંગના એડમિશન્સ,
એન્ડ એન્જિનિયરિંગ એડમિશન જે છે એ હું કરું સેલ્ફ ફાઇનાન્સ કરું છું. સન્ડે ક્રાઉડ વધારે હોય છે અહીંયા ઘડી, તો સન્ડે આમની હેલ્પ કરવા, હસબન્ડની હેલ્પ કરવા માટે અહીંયા આવું છું. ના ના બરાબર, બાકી રૂટિન ડેમાં નથી આવતી, ઓનલી સન્ડે જ હું આવું છું. અને આ બધું બટાકા ને બધું બનાવે કોણ ઘરે? તમે જાતે બનાવો? એક્ચ્યુઅલી હસબન્ડ જ બનાવે. એમને કુકિંગ નો શોખ વધારે છે, હસબન્ડ ને કુકિંગ નો શોખ છે, એટલે એ પ્રમાણે એમને જે કોન્સેપ્ટ કર્યું કે મારે ફૂડ નું આવું કઈક યુનિક ચાલુ કરવું. સૌરાષ્ટ્ર ની અંદર આખા નાખા નાખી દે છે, આખા નાખે પણ તમે ખાતા ના ફાવે એટલા માટે. તમે જે આ ભૂંગળા માં ડીપ કરવાનું હોય ને તમને ફાવે એટલા માટે, એટલે અમે લોકો ક્રશ કરીને આપીએ છીએ. શું હોય છે પ્રાઇસ? શું છે આ પ્લેટ ની? આની 40 રૂપિયા પ્રાઇસ છે આપણી. 40 બે. એક્ચ્યુઅલી અમે લોકો ભાવનગર ના નથી, પણ એક્ચ્યુઅલી યુનિક આઈટમ અહીંયા આગળ લાવી હતી આપણે અહીંયા. હા, બધાને કઈ કોપી કરીને કઈ કરીએ એના કરતા બેટર છે કે આપણે કઈ યુનિક આઈટમ યુનિક કરીએ. હા બરાબર બરાબર. પિઝા બી બહુ જોરદાર, કાકરા પિઝા પણ એક્ચ્યુઅલી મારો કોન્સેપ્ટ છે, જે સર્ચ મેં તમને પહેલા જ કીધું. હા, જે સર્ચ કરવાનો જે કોન્સેપ્ટ છે એ મારો હોય છે, મેનેજમેન્ટ કરવાનો કોન્સેપ્ટ મારો હોય છે. બીજું ખાલી હા બનાવવાનો એમની પાસે હોય, એ ખરું બનાવવાનો એમની પાસે છે. કાકરા પિઝા નો કોન્સેપ્ટ પણ મેં જ સર્ચ કર્યો હતો કે આપણું કઈક પરોડામાં જે નથી આઈટમ્સ તે અહીંયા આવી શકે, તે અહીંયા આવી શકે, તે આવી શકે. તો આપણી સાથે ખાખરા પીઝા આવી ગયા છે ભાઈ વડોદરાની અંદર. હું જ પડી ગઈ છે આયા છે ત્યારથી, કારણ કે જે અમુક લોકો જીમ કરતા હોય છે, જે ધ્યાન રાખતા હોય છે ને, જે મેદો નથી ખાતા હોતા એ લોકો માટે એક સારો ઓપ્શન મળી ગયો છે. કેમ કે ઘઉંના છે આપણા જે પણ છે ખાખરા આપણા, એ ઘઉંમાંથી બને છે. અને ચીઝ તો આલી દીધું કમ્પ્લીટ, હેલ્ધી સાથે થોડું ચીઝ તો હોય છે. ચીઝ તો લેવું પડે ને. તમે કહો કે વડોદરાના લોકો ચીઝ બહુ ખાય છે? ખાય છે, ખાય છે બહુ બહુ. આપ અહીંયા છે ને 40-50 સ્ટોલ હશે આવા, પણ એમાંથી 10 સ્ટોલમાં ખાલી ચીઝ નહીં, બાકી બધા સ્ટોલ પર ચીઝ હશે બધી આઈટમમાં. અને બીજું એવું બી જોયું અહીંયા કે તમારે સ્ટોલ પર તમે જાઓ છો ને તો તમને અમૂલનું ચીઝ આપવામાં આવે છે. ઘણી બધી રેસ્ટોરન્ટ પણ એવી છે આજની તારીખમાં વડોદરાની અંદર કે જ્યાં આગળ તમને ચીઝ બીજી કોઈ કંપનીનું આપી દેતા હોય છે, ખાલી ટેસ્ટ પૂરતું તમને ચીઝ આપતા હોય છે. પણ સ્ટ્રીટ ફૂડ પર એટલું સારું છે કે તમે એટલીસ્ટ જોઈ શકો છો કે ભાઈ અમૂલનું છે કે કઈ કંપનીનું છે. સાચી વાત, સાચી વાત ને. આપણે શરૂઆત કરીએ હવે. બાઈટ લીધો છે આ આઈટમ, આપણે પણ પહેલી વાર જ ટેસ્ટ કરીશું. વડોદરામાં છે પણ આ ફર્સ્ટ ટાઈમ જ ટ્રાય કરીશું ખાખરા પિઝા. એકદમ યુનિક વસ્તુ છે અને ટેસ્ટ કહેવાય ને કે કોઈ ડિફાઇન ના કરી શકીએ. પહેલાં આપણે આવી આઈટમ તો ખાધી પણ નથી, અને તમે ખાધી હોય તો કોમેન્ટમાં જણાવજો ભાઈ. અમે તો નહીં ખાધી, પણ ટેસ્ટની વાત કરીએ ને, આવો 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 ટેસ્ટની વાત કરીએ ને તો મને પહેલાં એવું લાગતું થોડા ઘર ચટા હશે, કારણ કે સોસીસની બધા બહુ વાપર્યા છે, પણ એવું કંઈ નથી. સ્પાઇસી પણ નથી અને એટલા ઘરે પણ નથી, એકદમ નોર્મલ ટેસ્ટ આવે છે. અને એની અંદર રતલામી સેવ નાખી છે, એના કારણે થોડો ટીકાશ પડતો ટેસ્ટ આવે છે. અને એની અંદર જે માયોનીઝ નાખ્યું છે ને, ચીઝ અને માયોનીઝ એકદમ ધૂમ મચાવે છે. અને સ્વીટ કોર્નના લીધે તમને થોડો ઘરચટો આવશે, પણ બહુ મજા આવી ગઈ ખાવાની. અને આ વસ્તુ છે ને થોડી ક્રન્ચી છે, કેમ કે આમાં ખાખરા પ્લસ એમાં સિંગ દાણા નાખ્યા છે, એ બધી ક્રન્ચી આઈટમ ભેગી કરી છે, પ્લસ સેવ નાખી છે, પ્લસ મલબારી સેવ નાખી છે. એ બધી ક્રન્ચી આઈટમ ભેગી થાય ને પછી એકદમ અલગ જે અલગ મૂક્યા પછી જે ટેસ્ટ આવે છે ને એક અલગ અલગ ટેસ્ટ આવે. એવું એમ કેવું કે ડિફાઇન ના કરી શકે કે આ ટેસ્ટ આના જેવું છે. ભાઈ ખાવું પડે, ભાઈ ખાવું પડે, આ વસ્તુ તો ખાવું પડે. તો બસ એને ટ્રાય કરવા આવી જજો આ જગ્યા. એક્ઝેક્ટ લોકેશન કયું છે આપણે? એક્ઝેક્ટ લોકેશન કે તો કમાટી બાગમાં અમૂલવાળો જે ગેટ છે ને, એ અમૂલવાળા ગેટથી થોડા આગળ આવશો ત્યાં મોસ્ટલી કોઈ જગ્યાએ ભૂંગળા બટેટા નહીં મળતા. ભૂંગળા બટેટા માટે એક જ જગ્યા છે, તો ભૂંગળા બટાકા અને સાથે આપણો હા યમી સ્નેક્સ ની અંદર આવી જવાનું. ભૂંગળા બટાકા ખાવા હોય અને આપણા ખાખરા ખાખરા પિઝા 70 રૂપિયા પ્રાઇસ છે આની. હા, અત્યારે 70 રૂપિયામાં સાદા પિઝા આવે છે માર્ગેરિટા, જેની અંદર કશું સ્ટફિંગ બફિંગ પણ ના હોય. આ 70 રૂપિયાની અંદર આપણને હેલ્ધી નાસ્તો કહેવાય સવારના ટાઈમમાં. અને આ ખાવા માટે અઠવાડિયા સુધી વડોદરા વાસીઓને રાહ જોવી પડશે ભાઈ. અમે અહીંયા કમેટી બાગ, મારું નામ શિલ્પા વેલાણી છે. અહીં કમેટી બાગના અમે ડેલી મોર્નિંગ વોકર છીએ.
પણ અહીંયા ઘણું હેલ્ધી અને હાઇજેનિક ને આપણી સામે જ ફૂડ બનતું છે. આમાં વૈશાલીબેનનું છે ભૂંગળા બટાકા છે, એમને જે ખાખરા પીઝા ચાલુ કર્યા છે એકદમ હેલ્ધી ફૂડ કહેવાય કે સવાર એ હેલ્ધી જ ફૂડ કહેવાય ખાખરા પીઝા. એટલે કે લોકો ખાખરા ખાતા હોય છે એમાં બી તમને વેરાયટીઝ મળે છે અને આ લોકોનું દેશી મસાલા બધું હેલ્ધી ફૂડ છે કે સવાર સવાર તમને પ્રોટીન મળી જાય. દેશી મસાલા ચણા છે, ભૂંગળા બટાકા પણ દેશી મસાલા ચણા અને ખાખરા પીઝા એકદમ ફાઇન છે. અને ચણા તો સવારે ખાવા જ જોઈએ એ પ્રોટીન, એટલે સવારે પ્રોટીન ખાવું જોઈએ. તો આ લોકો જે હેલ્ધી ફૂડ વેચે તો અમારા જો મોર્નિંગ વોકર માટે અમે એના માટે થેન્કફુલ છીએ એમને. થેન્ક યુ વેરી મચ. તો આપણી સાથે પ્લેટ આવી ગઈ છે ભાઈ. હા બરાબર. અને જોઈને અમે પહેલા તો ખાવાની ઈચ્છા થઈ, મસ્ત સજાઈને આપી છે. ને મોસ્ટલી અત્યારે એવું પણ મેં જોયું છે ઘણી જગ્યાએ કે જે બટાકા આપણને આપી દે અને પેકેટ આપી દે ભૂંગરાનું, પણ એવું નથી, એવું નથી, એકદમ ગાર્નિશ કરીને તમે જોઈ રહ્યા છો. હવે અહીંથી શરૂઆત કરીએ, તમે સ્ટાર્ટ કરો, તમે વડોદરાના છો ને એટલે ના. તો આપણે સ્ટાર્ટ કરીએ. ભૂંગળા બટાકા તો ઘણી જગ્યાએ ખાધા આપણે, પણ આવી સજાવટ કરીને જે આપે એવું પહેલી વાર જોયું. સેવ પણ નાખે છે, સેવ નાખે છે. લસણીયો જે છે ને કે ટેસ્ટ તો હજુ લીધો નથી, પણ એની સુગંધ જે છે ને આવી ગઈ છે, સ્મેલ બહુ જોરદાર આવી ગઈ છે, ફ્રેગરન્સ. હવે આપણે ટ્રાય કરીએ ને, જ્યારે જ્યારે હું ભૂંગળા બટાકા જોઉં તો કમલેશભાઈની યાદ આવી જાય, એમને બહુ ભાવે છે. ટેસ્ટ કરતા એની સાથે તમને ગાર્લિકનો સૌથી પહેલાં ટેસ્ટ આવશે, એ આવે છે. અને એટલા બધા તીખા નથી બનાવ્યા, તીખા નથી, પણ મોસ્ટલી અહીંયા એ છે કે એજ્યુકેટેડ પર્સન દ્વારા બધા સ્ટોર કરવામાં આવ્યા છે અને ખાવા બી એવા લોકો આવે છે. એટલે ટેસ્ટની વાત કરીએ ને એકદમ બધા લોકો ખાઈ શકે, માઇનોર છે, એવું નથી એકદમ બધા તીખા છે. નહીં તો ઘણી વાર બટાકા ભૂંગરા ખાવા પાણી પીવું પડે આપણને. સાચી વાત, સાચી વાત. ચટણી જોતી હોય તો પાછી મળી જશે. હવે આ સ્ટ્રીટ ની અંદર હું તો આવ્યો છું નડિયાદ થી, આ સ્ટ્રીટ ની અંદર બીજું શું શું સારું મળે છે મને કોમેન્ટમાં જણાવજો. વડોદરાના હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આપણી સાથે વડોદરા વાલે જે તમે ચેનલ જોઈ રહ્યા છો, વડોદરાની અંદર મોજ કરાવી રહ્યા છે જે લોકલ છે, એ મસ્ત વિડીયો બનાવે છે, એમની પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મળીશું એક નવો એપિસોડ સાથે, નવો વિડીયો સાથે. ત્યાં સુધી આપો રજા મને બધા. જય સ્વામિનારાયણ.